આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકે. આ મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, વાપીમાં ત્રીજા દિવસે વરસાદ પડ્યો. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ધોધમાર વરસાદ પડે તે પહેલા વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે સોમવારે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. વાપીમાં થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ખરાબ રસ્તા પર ભરાયેલા પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અનેક લોકો પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા. ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર ને પાર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.02 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટર ને પાર ગયો છે. નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર 66 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,32,221 ક્યુસેક પાણીની આવક અને નર્મદા નદીમાં કુલ 68,525 ક્યુસેક પાણીની જ આવક. નર્મદા ડેમના કુલ 1 દરવાજાને 1 મીટર ખોલાયો છે. રાજ્યમાં 10 દિવસ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ. રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી નથી. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા તથા ગીરના જંગલ તથા મધ્ય ગુજરાતમાં વરસાદનું આગમન થયું. ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 28 તારીખ સુધી માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ શકે છે વરસાદી રાઉન્ડ. 4 દિવસમાં આખા રાજ્યમાં સક્રિય થઈ શકે છે વરસાદી સિસ્ટમ. તો અમદાવાદના તાપમાનમાં વધારો થયો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થયો છે. 35 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. એક તરફ નવી સિસ્ટમના મંડાણ, બીજી તરફ વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. કચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસું વિદાય લઈને દ્વારકા સુધી પહોંચ્યું છે. હવે કચ્છમાં વરસાદ થશે તો માવઠું. સામાન્ય તારીખ કરતા 6 દિવસ મોડી વિદાય થઈ છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાં સામાન્ય કરતા 42% વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં રેલવે કર્મચારીએ જ એવોર્ડ અને પ્રમોશનથી લાલચમાં ટ્રેન ઉથલાવવા પ્રયાસ કર્યો. સુરતના કિમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો. સુરત કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનું જાણવા મળ્યું. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું. રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો. NIA ATS ની શરૂઆતથી જ સુભાષ પર શંકા હતી. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ ટીમે રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આખરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો. આરોપી સુભાષને પ્રમોશન જોઈતું હતું તેવો ખુલાસો સુભાષના સહકર્મચારીઓ દ્વારા કરાયો. રેલવેમાંથી ઇનામ મેળવવા, પ્રમોશન મેળવવા અને રજા માટે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સ માટે ષડયંત્ર રચ્યું. સુભાષે બંને સાથીદારોને નાઇટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે તેવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને ARC પેડલોક ખોલી અપટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી. આમ 48 કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેકનિકલના આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો. ત્રણેય આરોપી રેલવે કર્મચારીઓ જ છે. અટકાયત 3 પૈકી 1 કોન્ટ્રાક્ટર કર્મચારી છે. સુભાષ પોદાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો. વરોલી વાંકતી કિમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મૂકી દેવામાં આવી હતી, સાથે બોલ્ટ પણ ત્યાં જ મૂકી દેવામાં આવ્યા હતા. સુરતમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. સુરતમાં ચિયા ગેંગના શખ્સોએ હાથમાં ખુલ્લી તલવાર લઈને ખોફ જમાવ્યો. સુરતના લીંબાયત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે હવા કાઢી. પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ, લોકોમાં ડર ઉત્પન્ન કર્યો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યો. સુરતના લીંબાયત વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગે આતંક મચાવ્યો હતો. જોર જોરથી બૂમો પાડવાની આ ના પાડતા
ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ભયનો માહોલ ઉભો કર્યો. આ લોકોનો આતંક એટલી હદે છે કે સોસાયટીના મહિલાઓ તેમજ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે, જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે. ચિયા ગેંગના લગભગ 6-7 જેટલા ગુંડાઓ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે વિડીયોના આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી, જ્યારે અન્ય આરોપી વાજિદ ઉર્ફે ચિયા અને અલ્તાફની સહિત અન્ય બેની શોધખોળ કરી રહી છે. એટલું જ નહીં, જે વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈને તેઓ આતંક મચાવી રહ્યા હતા તે જ વિસ્તારમાં આરોપી સમીરનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે સરઘસ કાઢતા આરોપીની હવા નીકળી ગઈ હતી. દાહોદના હવસખોર આચાર્યને કોર્ટમાં કરાયો રજૂ, આખો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે. દાહોદમાં બાળકીના અપહરણની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટની મેડિકલ તપાસ કરવામાં આવી. સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાના કેસમાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ કરાયું. આચાર્યના અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા. આરોપી આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી. આ ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. પોલીસે નરાધમ આચાર્યની કાર પણ જપ્ત કરી લીધી. પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી કાર કબજે લીધી. કારને ફોરેન્સિક તપાસ અર્થે ગાંધીનગર ખાતે મોકલાશે. બીજી તરફ શિક્ષણ જગતને શરમસાર કરતી દાહોદમાં બનેલી ઘટનાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન જાણવા મળ્યું. કહ્યું, સમગ્ર મામલાને ધ્યાને રાખતા આચાર્યને સસ્પેન્ડ કરી જેલ હવાલે કરાયા. આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીશું. ગુજરાતમાં બાળાઓ સાથે આવી ઘટનાઓ શાળામાં ન બને તે માટે કામ કરાશે. તો લીમખેડા બાર એસોસિએશને આરોપી આચાર્યને કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે. એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ નહીં લડે. બીજી તરફ દાહોદમાં હત્યાની ઘટના મુદ્દે કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો. આરોપી આચાર્ય રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ હોવાનો આક્ષેપ કર્યો. ગોવિંદ નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે જોવા મળ્યો હતો. અમદાવાદથી સમાચાર. વિદ્યાર્થીની છેડતીની વધુ એક ઘટના જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી નજીકની ઘટના છે. એક શખ્સે વિદ્યાર્થીની સામે કરી અશ્લીલ હરકતો. ડિપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડે શખ્સને પોલીસ હવાલે કર્યો. શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન છે. ગુજરાત યુનિવર્સિટીના વીસીએ ઘટના ઘટી હોવાનો કર્યો સ્વીકાર. આ તરફ ભરૂચમાં રક્ષક જ બન્યો ભક્ષક. હોમગાર્ડમાં ફરજ બજાવતો જવાન હેવાન નીકળ્યો. તેણે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. જોકે પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી લીધી. શરૂઆતમાં આરોપીની સગીરનો પીછો કરતો હતો. આ દરમિયાન સગીરા બપોરના 3 વાગે તેના દાદીના ઘરે નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વખતે આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, તેણે અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલીને તેને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી. આ ઉપરાંત માતા પિતાને મારી નાખવાની પણ ચીમકી આપી. આ અંગે પરિવારને જાણ થતા સગીરાના પિતા એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં બાઇક સળગ્યું તો ખંભાળિયામાં ઝૂંપડા સળગતા દોડતા. સુરતમાં જાહેર રોડ પર કંઈક આ રીતે બાઇક સળગ્યું. નવસારી બજારમાં લોકોની ભારે અવરજવર વચ્ચે બાઇકમાં આગ લાગી. ચાલુ બાઇકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ભર બજારમાં બાઇક ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. આ અંગેની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. બાઇક ચાલકે સમય સૂચકતા વાપરતા જાનહાનિ ટળી હતી. આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં ઝૂંપડામાં આગ લાગી. નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી. અચાનક આગ લાગતા લોકો દોડતા થયા. આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાક થયું. ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી. આગ કેમ કરતા લાગી તે જાણી શકાય. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ તરફ નડિયાદના શાંતિ ફળિયામાં આગની ઘટના બની. વહેલી સવારે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ. લાઇન બંધ પાર્ક કરેલી 4 કાર પૈકી 1 કારમાં આગ લાગતા અન્ય 2 કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ. આગની ઘટનામાં કુલ 3 કાર બળીને ખાક થઈ ગઈ. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વલસાડના રોલ ગામે બાઇક ઉપર સ્ટન્ટ કરવાની ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું. જુઓ એક બાદ એક દિલ ધડક સ્ટન્ટના દ્રશ્યો. જોખમી સ્ટન્ટના દ્રશ્યો છે વલસાડના. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું. એક રેસ્ટોરન્ટ પાર્કિંગના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડ નામના એક બાઇકર્સ ગ્રુપના શિવમ પવારે આ સ્ટન્ટ 100 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. દરમિયાન હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, જ્યાં બાઇકરોએ લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરી અને સીન સપાટા કર્યા. લોકોની ભીડ વચ્ચે બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા. દિલધડક સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા. બાઇક ચાલકો એકથી એક ખતરનાક સ્ટન્ટ કરીને લોકોના રૂવાડા ઉભા કરી દીધા. સ્ટન્ટબાજોએ જીવને સટોસટ સ્ટન્ટ કરીને જોનારા ધબકારા ચૂકાવી દીધા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ અને પ્રાથમિક તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજક સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો. આ ઇવેન્ટની કોઈ પણ જાતની જાણ કે પરવાનગી લેવામાં આવી ન હતી. આથી પોલીસે સ્ટન્ટબાજો સામે પણ ગુનો નોંધી હવા કાઢી.
બોટાદમાં પુરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા અકસ્માત, બે બાળકોની ઇજા, વાલીઓના જીવ હત્યા. બોટાદમાં ફરી એકવાર બાળકોના જીવ પર ખતરો ઉભો થયો છે. બોટાદની પુરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા બાળકોને ઇજા પહોંચી. કષ્ટભંજન વિદ્યા મંદિર શાળાની બસ દુર્ગા રોડ પર જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ જતા વિદ્યાર્થીઓ ભરેલી બસ અન્ય બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બંને બસ વચ્ચે ટક્કરના કારણે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ડરી ગયા હતા, બચાવ બચાવની બૂમો પાડી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે બસનો આગળનો કાચ પણ તૂટી ગયો. બે બાળકોને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ વિદ્યાર્થીઓને નજીકના સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વાલીઓને જાણ થતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ બેદરકારી દાખવી હોવાના સવાલો ઉઠાવ્યા. અમદાવાદમાં વેન પર મોતની સવારી, પોલીસ ઉમટી ઝડપાઈ. જુઓ હાઈવે પર મોતની સવારીના દ્રશ્યો. બેદરકારીની આ તસવીર છે અમદાવાદ નરસિંહ હાઈવેની. અહીં એક વાન ચાલકે નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કર્યા. વધુ પૈસા કમાવાની લાલચમાં વાનની અંદર પેસેન્જરોને ઘેંટા બકરાની જેમ ભર્યા. આટલેથી જ અટક્યો નહીં, વાનની ઉપર પણ લોકોને બેસાડ્યા. મુસાફરોને પણ જાણે પોતાના જીવનની ચિંતા ન હોય તેમ વાન ઉપર બેસીને બિંદાસ સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસજી હાઈવે પર વાન ચાલક ઓવરલોડિંગ સાથે પૂરપાટ જઈ રહ્યો છે. વાન ઉપર બેઠેલા લોકો પણ બહાદુરીનું કામ કર્યું હોય તેમ બિંદાસ જણાયા. પરંતુ સવાલ એ છે કે નિર્દોષ વાહન ચાલકને રોકી તોડપાણી કરતી ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા? શું ખાનગી વાહન ચાલકો કાયદાને ગોળીને પી ગયા છે? સુરતની રેસ્ટોરન્ટની લિફ્ટમાં કલાકો સુધી 16 લોકો ફસાયા. 10 લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા ફસાઈ ગયા. 10 લોકોની ક્ષમતાવાળી લિફ્ટમાં 16 લોકો ચડી ગયા બાદ કંઈક આવી હાલત થઈ. ઘટના છે સુરતની. ખાણીપીણીના શોખીન સુરતીઓને બહારની મિજબાની લેવાની મજા સજામાં ફેરવાય. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી લેવલ 5 નામની હોટલમાં જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ હત્યા થઈ ગયા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા કલાકો સુધી ફસાઈ ગયા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો. આ અંગેની ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા ડરી ગયા. લિફ્ટમાં 6 બાળકો અને 5 મહિલા સહિત કુલ 16 લોકોને બચાવાયા. દાહોદમાં સ્પેશિયલ ડ્રાઈવ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો, બેટે બેટે માર્યા. દાહોદના જાલોદમાં MGVCLની ટીમ પર હુમલો થયો. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર સ્થાનિકો દ્વારા બેટ વડે હુમલો કરાતા જુનિયર એન્જિનિયરિંગ અને હેલ્પર ઇજાગ્રસ્ત થયા. જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ માટે પહોંચી હતી. પ્રથમપુર ગામમાં ગેરકાયદે જોડાણ મામલે તપાસ કરી હતી અને ત્યારે જ કેટલાક લોકોએ ફરજમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ કરી બોલાચાલી કરી હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મારામારી સુધી કિસ્સો પહોંચી ગયો. વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરતા બંનેને ફ્રેક્ચર થયા. બંને કર્મચારીઓને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટના અંગે લીંબડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપીમાં લાલ કપડાવાળા યુવાનને જોઈને આંખલો ભડકી ગયો, યુવાનને ફૂટબોલની જેમ ઉછાળ્યો. વાપીમાં રગડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે શાંતિથી જતા યુવાનના લાલ કપડાં જોઈને એક આંખલો ભડકી ગયો, રીતસરનો ભુરાયો થયો, ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર બે યુવાનો શાંતિથી ચાલીને જઈ રહ્યા છે. રોડની બાજુમાં બે આંખલા ઊભા છે ત્યારે યુવાનોને જોઈને એક આંખલો ભુરાયો થયો. આંખલાએ યુવાનને પાછળથી શિંગડા ભરાવ્યા, યુવાનને ફૂટબોલની જેમ ઉછાળ્યો. યુવાન પર હુમલો કરતા યુવાન રોડ પર પડી ગયો, બાદમાં તુરંત ઊભો થઈ ગયો અને ભાગી ગયો, જેથી જીવ બચી ગયો. દાહોદ અને સુરતના મહુવામાં દીપડાનો આતંક થયો. દક્ષિણ ગુજરાતના દીપડાનો આતંક વધી રહ્યો છે. હવે દાહોદના નગરાળા ગામમાં દીપડો આવી ચડ્યો હતો. રાત્રિના સમયે ગામમાં દીપડો ફરવા આવ્યો હતો. કોટવાળ ફળિયામાં માવી મણિલાલભાઈ દિત્યભાઈના ઘરે દીપડો આવી ચડ્યો હતો. રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરામાં દીપડો લટાર મારતો કેદ થયો. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દીપડો પકડવાની કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ સુરતના અંતરિયાળ વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. મહુવા તાલુકાના ગાંગડિયા ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડાના હટાફેરા વધી રહ્યા છે. ગાંગડિયા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો પાલતુ પશુઓનો શિકાર કરતા સ્થાનિકોમાં ભય ફેલાય છે. કદાવર દીપડાએ ઘર પાસે બેઠેલા પાલતુ શ્વાનને શિકાર બનાવ્યો. કાર ચાલકે દીપડાની કરતૂત કેમેરામાં કેદ કરી. દીપડાના હટાફેરાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. દીપડાને વહેલી તકે પાંજરે ગોઠવી પકડાય તે માટેની સ્થાનિકોની માંગ ઉઠી છે. બોટાદમાં ખાતરની થેલીમાંથી નીકળી રહેતી ખેડૂતોએ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી. બોટાદમાં ખાતરની થેલીમાંથી નીકળી રહેતી ગઢડા તાલુકાના ઉગામેડી ગામના ખેડૂતે એગ્રો સેન્ટર પરથી 25 થેલી એરડીનો ખોળ ખાતરની ખરીદી કરી હતી.
ખાતરને ડીપ દ્વારા નાખવાનું હતું, જેથી ખાતરને પાણીમાં પલાળ્યું હતું. ત્યારબાદ ખબર પડી કે આમાં ખાતરની સાથે મોટા પ્રમાણમાં રેતી છે, એટલે તેણે એક થેલી ખાતરને પાણીમાં પલાળે, જેથી 50 કિલોની થેલીમાં અંદાજે 20 કિલો રેતી હોવાનું જાણવા મળ્યું. તપાસ કરતા ખાતરની થેલીમાંથી રેતી નીકળતા ખેડૂતે એગ્રો સંચાલકને જાણ કરતા એગ્રો સંચાલક સ્થળ પર પહોંચીને ચેક કર્યું, તેમજ સેમ્પલ કંપનીને મોકલેલ. ત્યારે ખેડૂતોને લૂંટતા લોકો વિરોધ કડક કાર્યવાહી કરવા ખેડૂતે માંગ કરી. તો સમાચાર મળતા ખેતીવાડી અધિકારી એગ્રો સેન્ટર પહોંચી ખાતરના સેમ્પલ લઈને એગ્રોના સંચાલકને નોટિસ આપીને તપાસ હાથ ધરી. ₹1,04,000 કિંમતના ખાતરની 128 થેલીનો જથ્થો સ્ટોપ સેલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ ગીર સોમનાથના શાણાવાકિયા ગામે સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડી મામલે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતો સાથે ઠગાઈને લઈને સ્થાનિકોએ મામલતદાર પોલીસને આવેદનપત્ર આપ્યું, બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી. પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની કરી ધરપકડ. સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા. બે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ USDTના નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા. રાજકોટમાં આશા વર્કર મહિલાનું મોત થતા સહકર્મીઓએ કર્યો હલ્લાબોલ. રાજકોટમાં આશા વર્કર બહેનો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં લોકોના આરોગ્યની સંભાળ લેતા આશા વર્કર બહેન બીમાર હોવા છતાં તેમની પાસે ફરજિયાત ફિલ્ડવર્ક તેમજ મીટિંગ કરાવતા તેમનું મોત નિપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી. આ મામલે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ તટસ્થ તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી. વિગત મુજબ કોઠારીયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નૈનાબેન મોલિયા બજાવતા ફરજ હતા, જોકે તેમની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીન દ્વારા તેમને રજા આપવામાં આવી નહોતી. એટલું જ નહીં, તેમને ફિલ્ડવર્ક માટે મોકલી અને મીટિંગમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી, જોકે બાદમાં અન્ય બહેનોએ રજૂઆત કરતા તેઓને જવા દેવામાં આવ્યા. બાદમાં પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું, જેને લઈને અધિકારીએ માનવતા ચૂક્યા હોવાના આરોપ સાથે આજે આશાવર્કર બહેનો દ્વારા મનપા કચેરીએ વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. મનપા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. નરસિંહના ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા, નિમણૂક આપવા માટે ઉમેદવારોની માંગ. આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાંબાની સંસ્થા IKDRCમાં ભરતીની જાહેરાત કરાઈ હતી. April 2023ના વર્ષમાં જાહેરાત આપી આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. પરીક્ષા પાસ કરેલા યુવાનોમાં નિમણૂક પત્ર ન મળતા રોષ છે. નર્સની 650 જગ્યામાં એક પણ જગ્યા ઘટાડો કર્યા વગર નિમણૂક આપવા માંગ થઈ છે. નર્સિંગ ઉમેદવારોએ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ધરણા યોજી આરોગ્ય મંત્રીને આવેદન આપવામાં પહોંચ્યા હતા. નર્સિંગ ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને ગાંધીનગર એકઠા થયા. April 2023માં 31 કેડરની ટોટલ 1156 પોસ્ટની જાહેરાત કરવામાં આવેલી, જે અન્વયે તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવેલી છે, જેનું મેરિટ જાહેર થયા બાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું છે. અમુક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ હાલમાં ભરતી પ્રક્રિયા બાબતે IKDRC ખાતે રૂબરૂ પૂછતાછ કરતા જણાવેલ કે સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે, જે ભરતી પ્રક્રિયામાં સર્વાંગમાં ટોટલ પોસ્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. ત્યારે IKDRCની વેબસાઇટ ઉપર વહેલી તકે ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી રજૂ કરી અને તમામ કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવશે. હવા ઉજાસ ન હોવાથી સુરતની SV પટેલ કોલેજમાં છાત્રોને ગભરામણ, ABVPના ધરણા બાદ પાલિકા જાગી. સુરતમાં SV પટેલ કોલેજની બેદરકારી જોવા મળી. વર્ગખંડમાં હવા ઉજાસની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને સફોકેશન થવા લાગ્યું. તકલીફનું નિરાકરણ લાવવાની માંગણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા SV પટેલ કોલેજ પર ધરણા કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સુમુલ ડેરી રોડ સ્થિત SV પટેલ કોલેજ ગેરકાયદે બીજા માળે પતરાના શેડ બનાવી વર્ગખંડો શરૂ કર્યા, જે બાદ વિદ્યાર્થીઓને ક્લાસમાં ગભરામણ થતી હોવાની ફરિયાદ ABVPને મળી હતી, જેને લઈ શનિવારે ABVP દ્વારા કોલેજ સામે વિરોધ કરાયો. ત્યારબાદ તંત્રે કોલેજમાં તપાસ કરી તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોલેજ સંચાલકોને સૂચના આપી, અન્યથા કોલેજ સીલ કરવા માટેની પણ ધમકી ઉચ્ચારી હતી. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા 1500 વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ખતરો ઉભો થયો. વિરોધ બાદ SV પટેલ કોલેજને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી. ABVPના ધરણા પ્રદર્શન બાદ પાલિકા સફાળી જાગી. તંત્રએ કોલેજમાં તપાસ કરી તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોલેજના સંચાલકોને સૂચના આપી, અન્યથા કોલેજ સીલ કરવા માટેની પણ ધમકી અપાઈ. અમદાવાદથી સમાચાર. હવે AMCના ગાર્ડનમાં જવું હશે તો ફી આપવી પડશે. અમદાવાદ વાસીઓ ગાર્ડનમાં જશો તો ચાર્જ આપવો પડશે. AMC રિક્રિએશન કમિટીએ લીધો છે મોટો નિર્ણય. નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં લાગશે ચાર્જ. બંને ગાર્ડનમાં મુલાકાતીઓ માટે 10 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. સવારે 6 થી 10 સુધી કોઈ પણ ચાર્જ નહીં લેવાય. સવારે 10 થી રાતના 10 સુધી
વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ લેવાનું નક્કી કરાયું છે. વાર્ષિક પાસ પર એક માસનું કન્સેશન મળશે. એએમસીના ગાર્ડનમાં હજુ સુધી કોઈ ફી લેવામાં આવતી નથી. પહેલીવાર બે ગાર્ડનમાં ફી ધોરણ નક્કી કરાયા છે. ગીર સોમનાથની સમાચાર. કોડીનારમાં યુવાનની શોધખોળ માટે રેલી. દિવ્યેશ નામનો યુવાન છેલ્લા બે મહિનાથી ગુમ. કોડીનારના ગીર દેવળી ગામનો યુવાન છે દિવ્યેશ. દીવ અને ચીખલી આસપાસથી થયો છે ગાયબ. બે મહિનાથી યુવાનની ફાળ ન મળતા રેલી લોકોએ મામલતદારને પાઠવ્યું હતું આવેદનપત્ર. બનાસકાંઠાના પાલનપુરમાં તાલુકાના ખેડૂતોએ વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કલેક્ટર કચેરી રજૂઆત કરી. રિઝર્વે, ટેકાના ભાવ, રીસર્વેની સાથે સાથે ટેકાના ભાવ અને બાયપાસ સહિતની બાબતોને લઈને પડતી હાલાકીના નિરાકરણની માંગ કરી હતી. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મોરબી શહેર કોંગ્રેસ સમિતિએ ઢોલ નગારા સાથે રજૂઆત. અરજીથી પોથી સાથે રેલી કાઢી. મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં કાયમી રહેતી ગંદકી દૂર કરવા બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં રોડ રસ્તાની દયનીય હાલત છે, જે બાબતે કામગીરી કરી ગંદકી દૂર કરવા વિનંતી કરાય. તેમજ જો કામગીરી કરવામાં નહીં આવે તો સ્થાનિક વેપારીઓ સાથે નગરપાલિકાના ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. વડોદરામાં પૂર બાદ લોકોમાં આક્રોશ યથાવત. કોર્પોરેટર સોસાયટીમાં આવતા લોકો રોષે ભરાયા. વડોદરામાં પૂર બાદ લોકોમાં આક્રોશ આસમાને છે. પૂરના સમયે કામ ન આવેલા ભાજપના નેતાઓને લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જઈ શકતા નથી, ત્યારે વડોદરાના વધુ એક કોર્પોરેટરને કડવો અનુભવ થયો. મોઢું છુપાવવું પડ્યું. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સહાય આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા. વડોદરાની શ્રીજી સોસાયટીના લોકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો. લાંબા સમય બાદ કોર્પોરેટર આ સોસાયટીમાં આવતા લોકોએ ઉધડો લીધો. સોસાયટીમાં લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો. સ્થાનિકોએ કોર્પોરેટર સામે સવાલનો મારો ચલાવ્યો. ત્યારબાદ કોર્પોરેટરે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર પર ઢોળ્યો. લોકોએ કહ્યું કોર્પોરેટરને કે તમને મત આપ્યા એ અમારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આવતી ચૂંટણીમાં અહીં મત લેવા ભૂલથી પણ ના આવતા. આ વિનાશક પૂરે અમને ઘણું બધું શીખવી દીધું. ગુજકો માસોલનું વર્ષ 2023-24 4,357 કરોડ ટર્નઓવર થઈ અધધ આવક. ગુજકો માસોલની 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભા અમદાવાદ પંડિત દીનદયાલ હોલમાં યોજાઈ હતી, જેમાં ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ વાઇસ ચેરમેન બિપિન ગોતા અને સભાસદો હાજર રહ્યા હતા. વર્ષ 2023-24 ગુજકો માસોલ 4,357 કરોડના ટર્નઓવરે પહોંચ્યું છે. જોગવાઈઓ તેમજ ખર્ચ કરતા બાદ 20.42 કરોડનો નેટ નફો થયો છે. બોર્ડ દ્વારા 20% ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી, સાથે સાથે રિઝર્વ તથા અન્ય ફંડ વધીને 135.04 કરોડ થયા છે. કાયમી મિલકતોમાં 12.14 કરોડ જેટલો વધારો થયો છે. વર્ષના અંતે ઇન્વેસ્ટમેન્ટ 29.52 કરોડ, તે વધીને 30.72 કરોડ પર પહોંચ્યું છે. ગત વર્ષ કરતા રૂપિયા 8.26 કરોડનો વધુ ગ્રોસ નફો સામે આવ્યો છે. વર્ષના અંતે કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂપિયા 29.52 કરોડ હતું, તે વધીને રૂપિયા 30.72 કરોડ થયું છે. ગુજકો માસોલ દ્વારા ચાલુ વર્ષે 2005 કરોડ રૂપિયાના 16.91 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ થયું. ગુજકો માસોલ ખેડૂતો પાસેથી રૂપિયા 4,312 કરોડના ચણા, તુવેર અને રાયડાની ખરીદી કરશે. આ પ્રસંગે મેન્ડેટને લઈને ઇફકો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે સહકારી માળખામાં મેન્ડેટ એ રાજકીય પક્ષોનો વિષય અને અમારો અંગત મત અંગત આગેવાનોને કહીશ. ડભોઈમાં રેશન કાર્ડમાં KYC કરાવવામાં લાંબી કતારો. આ લાઈન કોઈ યોજનાના લાભની નથી. આ લાઈન કોઈ મંદિરના દર્શનની નથી. આ તો મજબૂરીની લાઈન છે. આ તો મુશ્કેલીની લાઈન છે. ડભોઈના સેવા સદનમાં KYC કરાવવા માટે દરરોજ કંઈક આ પ્રકારે લોકોની લાઈનો લાગે છે. સર્વરના ધાંધ્યા અને વ્યવસ્થા ન હોવાથી સેવા સદનમાં વહેલી સવારથી KYC કરાવવા માટે દૂર દૂરથી લોકો અહીં પહોંચે છે. ગ્રામ્ય તેમજ શહેરની જનતા રેશન કાર્ડમાં KYC કરાવવા માટે કામધંધા મૂકીને આવે છે. વહેલી સવારથી ખાધા પીધા વગર કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. તેમનો વારો આવે ત્યાં સુધી કામકાજ સર્વર ઠપ થઈ જાય છે, જેથી બે બે દિવસ પણ રેશન કાર્ડમાં KYC કરાવવામાં ફાફા પડી રહ્યા છે. હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવા માટે લોકો ઉમટી પડ્યા છે, પણ સેવા સદનમાં બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી પુરવઠા શાખા પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે લોકો. તંત્રના પાપે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદની જેમ રાજકોટમાં પણ 128 આવાસો 2 વર્ષથી ધૂળ ખાય છે.
લોકાર્પણ કર્યા બાદ પણ ગરીબોને ન મળ્યા ઘર. રાજકોટમાં 2022માં લોકાર્પણ કરવામાં આવેલા 128 આવાસો હજુ લોકોને સોંપાયા નથી. 18 જૂન 2022ના રોજ રવિશંકર મહારાજ ટાઉનશીપમાં આવેલા 128 જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ છેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સત્તાધીશોએ આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને મળ્યો છે કે કેમ તે બાબતે જાણવાની તસ્દી પણ લીધી નથી. ચોંકાવનારી વાત તો એ છે કે લોકોએ જે મકાનનો ઉપયોગ પણ નથી કર્યો એ મકાન જર્જરિત બની ગયા. નવા નિર્માણ પામેલા આવાસો ખંડેર જેવા બની ચૂક્યા હોવાનું સામે આવ્યું. કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ જોવા મળી, તેમજ અત્યાર સુધીમાં અહીં નળ કનેક્શન તેમજ વીજ કનેક્શન આપવામાં ન આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું. આ અંગે કોંગ્રેસે આક્ષેપ મૂકતા કહ્યું કે ગોઠવણી કરી દેવા માટે આવાસ હજુ સુધી ફાળવવામાં નથી આવ્યા. તો બીજી તરફ રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસ કરવાનું આશ્વાસન આપ્યું. ધોરાજીના સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ, લોકો પરેશાન. હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો છેલ્લો વિસામો એટલે સ્મશાનગૃહ. ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત આ સ્મશાનગૃહ ખાતે મોતનો મલાજો જળવાતો નથી. ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હાલતમાં છે. સોનાપુરી ખાતે આવેલી સ્મશાનગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હોવાથી અંતિમ સંસ્કાર લાકડાથી કરવા પડે છે. ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્મશાનમાં નિયમિત સફાઈ ન થતા ચારે બાજુ કચરાના ઢગલા છે. સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ છે, જેને લઈને લોકોમાં રોષ છે. સ્થાનિક લોકોએ નગરપાલિકા અને તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે તાત્કાલિક ઇલેક્ટ્રિક ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સાફ સફાઈ નિયમિત કરવામાં આવે અને લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ કરાય છે. સુરતી લાલાઓ, રોંગ સાઈડમાં વાહન ચલાવવાની આદત હોય તો સુધરી જજો, ટ્રાફિક ઝુંબેશ શરૂ થઈ છે. ટ્રાફિકના નિયમો તોડતા સુરતી લાલા ઉપર પોલીસે લાલાંક કરી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો થઈ જજો સાવધાન. સુરત ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી. એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસે 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ દાખલ કર્યા. સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડમાં વાહન ચલાવનાર દંડાયા. વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસે લાલાંક કરી. રોંગ સાઈડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે એક વિશેષ અભિયાન હાથ ધર્યું, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી. ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકોને દંડ ફટકાર્યો. ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરથી સમાચાર. ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ. ઉમેદવારો રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા. કેટલાય વર્ષોથી ચિત્ર શિક્ષકોની ભરતી ન કરાય હોવાનો દાવો. અશકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ કરવા માંગણી કરી છે. બાલવાટિકા ધોરણ 1-8માં કાયમી ચિત્ર શિક્ષકની ભરતી સહિતના મુદ્દાઓ પર રજૂઆત 2013થી રજૂઆત કરી રહ્યા છીએ તેવું